રામવાસ ગામે પોષણ માસની ઉજવણી અંતર્ગત ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ અને વાનગી હરીફાઈની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ડીસાના રામવાસ ગામની આંગણવાડી ખાતે તાલુકાના ઘટક 3ના લોરવાડા સેજો 2ની 21 આંગણવાડી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ હતી. ડીસા તાલુકાના રામવાસ ગામે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ડીસા ઘટક 3ના પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી કાર્યકર, તેડાગર તેમજ લાભાર્થીઓ એકત્રિત થઈ કુપોષણ દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ન્યુટ્રિશન કીટ વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિ ઓછા વજનવાળા બાળકોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ન્યુટ્રિશન કીટમાં કઠોળ, ગોળ વગેરે આપવામાં આવ્યા હતા. ઉપરાંત વાનગી નિદર્શન કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. પોષણ અંગે જાગૃતિ લાવવામાં કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ પાસે ટેક હોમ રાશનમાંથી વિવિધ વાનગીઓ બનાવી હરીફાઈ કરાઈ હતી અને આ વાનગીઓમાંથી 1-3 નંબર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓને પોષણ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આયુર્વેદની દ્રષ્ટિએ આહારની સમજ આપી હતી અને પોષણયુક્ત વાનગીઓ મળી રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીડીપીઓ નસીમબેન, રામવાસ સરપંચ, શાળાના આચાર્ય, બ્લોક કોઓર્ડિનેટર કિરણભાઈ, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ દિનેશભાઈ, ત્યાં ડીસામાં કોઓર્ડિનેટર નિકિતાબેન, મુખ્ય સેવિકા બહેનો સહિત આઈસીડીએસનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.